नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय हिंदी आगळ आपणे शीखी गया स्वर व्यंजन अने पाठ एक में। आजे आपणे शीखीशुं गिनती। आजे आपणे शीखवानुं छे अंकने शब्दमां लखो। गिनती आपणे एक थी बीस सुधी गिनती लखवानी छे। अहीं तमारे आँख आपेला छे एनी सामे तमारे शब्दमां लखवानुं छे। हूँ अहीं आँख लखेल छे एनी सामे लखूँ छूँ, ते तमारे ध्यानथी जोवानुं छे अने पछी तमारे तमारी बुकमां लखवानुं छे। आने शुं कहेवाय? एक। शुं कहेवाय? एक। तो अहीं एक केवी रीते लखाशे? तो आ रीते एक। आ शू छे? दो। आने हिंदी में शू कहेवाय? दो। दो। आ शू छे? तीन। आने शू कहेवाय हिंदी में? तीन। आने हिंदीमां शुं कहेवाય? चार। ગુજરાતીમાં પણ ચાર કહેવાય અને હિન્દીમાં પણ ચાર કહેવાય, પણ હિન્દીમાં આ રીતે લખાય ચ ને કાનો ર, ચાર। આને હિન્દીમાં શું કહેવાય? પાંચ। તો હિન્દીમાં આપણે પાંચ કેવી રીતે લખશું શબ્દમાં? તો પાંચ। અને હિન્દીમાં શું કહેવાય? છ। તો છ આપણે હિન્દીમાં આ રીતે લખશું, છ છત્રીનું છ કરી છ હ। પછી આ શું છે હિન્દીમાં? સાત। હિન્દીમાં સ નિકાનું સા ત, આઠ। તો અને કાનો આઠ, ન નવ। એટલે આપણે હિન્દીમાં ન વ બોલી અને હિન્દીમાં શું બોલાશે? ન કાનો માથે બે માત્રા, નવ। શું બોલાય? નવ। આ શું છે? દ સ। હવે આ શું છે હિન્દીમાં? એને શું કહેવાય? ગ્યાર હ। તો ઘ કેવો આવશે? આ રીતે ઘ અડધો યને કાના યા સાથે જોડેલો અને ર હ, ગ્યાર હ। આ શું છે? બાર ર હ। તો અહીંયા શું લખાશે? બને કાનો બા ર હ, બાર હ। હવે આ શું છે? તે, તને તને માત્ર એક, ર હ, તે ર હ। આ શું છે? ચૌદ હ। શું છે? આને શું કહેવાય? ચૌદ હ। ચને કાનો માથે માત્ર બે, દ અને હ, ચૌદ હ। આને શું કહેવાય? પંદર હ। શું કહેવાય? પંદર હ। પ પછી આ રીતે દ્ર અને હ, પંદર હ। આને શું કહેવાય? સો લ હ, સો લ હ। આને શું કહેવાય? સ ત્ર હ, સ ત્ર હ। આ શું છે? અઢાર હ, અ ઠ ને કાનું ઠા ર હ, અઠાર હ। આ શું છે? ઉન્નીસ। શું કહેવાય? ઉન્નીસ, ઉ
ઉન ઉ ન અડધો બીજો ન સાથે જોડેલો દીર્ઘાય ની સ ઉની સ આને શું કહેવાય બીસ શું કહેવાય બીસ બ ને દીર્ઘાય બી સ બી સ આ રીતે તમારે ગિનતી ને અંકને શબ્દમાં લખવાનું છે એકથી બીસ સુધી ગિનતી લખવાની છે.